राजस्थान करता गुजरात में पेट्रोल डीजल भाव में 10 થી વધુ रूपयाना फेरफार ने कारण गुजरात की सरहदे आवेला पेट्रोल पंप पर राजस्थान थी लोको पेट्रोल भरावा आवी रहा छे। खास ट्रक चालको गुजरात में प्रवेश्या बाद ज डीजल पुरावानो आग्रह करी रहा छे, कारण के एक बार डीजल भरावू ते राजस्थान करता तेमणे अंदाजे 700 रूपया सस्तु पड़ी रह्यु छे। गुजरात में डीजल भाव 90.27 रूपया छे, पेट्रोल भाव 96 रूपया छे, ज्यारे राजस्थान में डीजल 97.48 रूपया, पेट्रोल 113 रूपया छे। राजस्थान थी ट्रक लई जाओ, अहीं आपणे डीजल राजस्थान थी मोंघू छे, अहीं सस्तो छे। तमारे 1 લિટર ઉપર 10 રૂપિયા નો અમારો ફાયદો થાય, ગુજરાત માં ભરાઈએ તમારો 10 રૂપિયા અમારો વધારે છે, અહીં અમે 13 રૂપિયા કદર મતલબ ઓછો છે તમારો, અહીં એક ટંકી ઉપર 180 લિટર ડીજલ ભરાઈએ ને તો કમોકમ અમારે 700-800 રૂપિયાનો ફરક પડે। ગુજરાત અને રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલના ફરકના કારણે ગુજરાતમાં રાજસ્થાનથી આવતા જે વાહનો છે પેટ્રોલ ડીઝલ પુરાવા માટેની તેની સંખ્યા વધી ચૂકી છે। ખાસ કરીને જે ફરક છે 10 થી 15 રૂપિયાનો પેટ્રોલ ડીઝલનો ફરક રહેલો છે, તેના કારણે રાજસ્થાનમાંથી પ્રવેશતા ગુજરાતના પ્રથમ પેટ્રોલ પંપ આવેલો છે જે આપણે ઊભા છીએ શામળાજીના રંગપુર પાસે, કે ત્યાં હાલ જે પેટ્રોલનો ભાવ 96 રૂપિયા છે અને ડીઝલનો ભાવ 90 રૂપિયા છે। ત્યારે જે બાઇક ચાલકો છે, કાર ચાલકો છે, ટ્રક ચાલકો છે તે અહીં આવે છે અને જે પેટ્રોલ જે ટાંકી છે, ડીઝલની ટાંકી છે, અહીં ફૂલ કરાવી અને ગુજરાતમાં અથવા પરત રાજસ્થાન જતા હોય છે, ત્યારે 700 થી 1000 રૂપિયાનો ફરક પડવાના કારણે જે રાજસ્થાનના લોકો છે ગુજરાતમાં હાલ પેટ્રોલ ડીઝલ પુરાવવાનું મુનાસિબ માની રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18, ગુજરાતી, અરવલ્લી। રાજકોટથી પણ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ પર કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું, ભાજપ શાસિત રાજ્યોએ નજીવો ભાવ ઘટાડો કર્યો, સરકારે ખૂબ મોડો અને થોડો ઘટાડો કર્યો, ક્યારે સદી ઉપર ગયો નથી, પેટ્રોલ ડીઝલનો ભાવ મોંઘવારીના કારણે પ્રજા ત્રસ્ત છે। દુનિયામાં કાચું ક્રૂડ સસ્તું થવાથી પેટ્રોલ અને ડીઝલ સસ્તું, પરંતુ આપણા દેશમાં સૌથી મોંઘું, ક્યારેય પણ સદી ઉપર ગયું હોય પેટ્રોલ ડીઝલ એવું બન્યું નહોતું, ટેક્સમાં ઘટાડો કર્યો છે, પરંતુ એ ખૂબ મોડો અને ખૂબ થોડો ઘટાડો છે। આ મુદ્દો લોકોને મોંઘવારીનો મુદ્દો સૌથી વધારે ત્રસ્ત છે, લોકો અતિશય મોંઘવારીના માર નીચે લોકો તકલીફમાં છે। પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડા બાદ રિક્ષા ચાલકોની માંગ છે કે સીએનજીના ભાવ હવે ઘટાડવામાં આવે। મેમનગર ખાતે રિક્ષા ચાલકોનો વિરોધ જોવા મળ્યો, રિક્ષા ચાલકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો, સીએનજીમાં ભાવ ઘટાડો કરી જનતા અને રિક્ષા ચાલકોને રાહત આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે। રિક્ષા ચાલકો પડતર પ્રશ્નોને લઈને 10 નવેમ્બરે એક બેઠક પણ કરવાના છે। છેલ્લા 10 મહિનાની અંદર 13 રૂપિયામાં સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ગેસના ભાવમાં ઘટાડો કરી અને જનતાને રાહત આપે, ખાસ અમારા રિક્ષા ચાલકોને રાહત આપે તેવી નમ્ર વિનંતી કરીએ છીએ। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી અને જનતાને રાહત આપી છે, ત્યારે રિક્ષા ચાલકો પણ માંગ કરી રહ્યા છે કે સીએનજીના ભાવમાં પણ ઘટાડો કરી પ્રજા અને રિક્ષા ચાલકોને રાહત આપવામાં આવ્યા, અને તેને લઈને જ અત્યારે વિરોધ પ્રદર્શન છે તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં રિક્ષા ચાલકો કરી રહ્યા છે। રિક્ષા ચાલકોએ સૂત્રોચ્ચારો કરી અને કહ્યું છે કે સીએનજીના જે ભાવ ઘટાડો કરવામાં આવે ત્યારે આપણી સાથે છે સીએનજી ભાવ વધારા વિરોધ સમિતિના કન્વીનર બીજુભાઈ મકવાણા, કે તેઓની સાથે વાત કરીશું। સીએનજીના ભાવ ઘટાડવા માટે અત્યારે વિરોધ કરી રહ્યા છે, હાલમાં સરકારે એક સારો નિર્ણય લીધો છે જોવા જઈએ તો, પેટ્રોલ અને ડીઝલની અંદર જે ટેક્સ ઘટાડો કરીને જે જનતાને રાહત આપી છે, એવી રીતે સીએનજી ગેસમાં પણ મોટા પ્રમાણમાં ટેક્સ લેવામાં આવે છે, ગણવા જોઈએ તો 15-17%, તો એમાં ઘટાડો કરીને રાહત આપવામાં આવે તો અમારા રિક્ષા ચાલકોનું હાલ આંદોલન ચાલી રહ્યું છે આ ગેસના ભાવને લઈને જ, તો એમાં અમારો એક પ્રશ્ન હલ થઈ શકે તેમ છે, એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે પ્રજાનું જો હિત ઈચ્છતા હોય તો સીએનજીની અંદર પણ છેલ્લા 10 મહિનાની અંદર 13 રૂપિયાનો ગેસનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એ પાછો લે અને રાહત આપે પ્રજાને અને ખાસ રિક્ષા ચાલકોને। અત્યારે સરકાર દ્વારા પણ એક નક્કી કરવામાં આવ્યું હતું, તમારું મિનિમમ ભાડું 9 ભાડું નવા વર્ષથી શરૂ કરવામાં આવશે, શું નવું ભાડું તમે અત્યારે લઈ રહ્યા છો કે પછી તમે વિરોધ જ છે? ના, અત્યારે હાલ જે સરકારે જે બહાર પાડેલું ભાડું છે તે અમને પોસાયું છે નહીં, એટલા માટે અમે તે ભાડાનું સખત વિરોધ કરી રહ્યા છીએ।
કારણ કે મિનિમમ ભાડું જે એમને નક્કી કર્યું છે તે અમને પરવડતું નથી. ના જે ભાવ વધી રહ્યા છે સીએનજી ગેસના અને તેને લઈને જ અત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, અને સાથે સાથે માંગ પણ કરવામાં આવી રહી છે કે સરકાર જો આમાં ભાવ ઘટાડો કરે ને તો 10 તારીખે તેઓ લોકો મિટિંગ બોલાવશે અને રાજ્યવ્યાપી આંદોલન કરવા માટેની રણનીતિ તૈયાર કરશે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.